धरती नू धावण धावी ने उछरता मानवीओ नी आ वात छे। कुदरतना खोळे पोढेल एक नानकड़ा गाम गुंदासर नी आ कथा छे। गुंदासर नी सीम नी लीलूड़ी धरती पांखों मा मोती समो दाणो संगरी डूंडा डोले छे। एक अजाण्यो हाथ आमाना एक दूधमल डूंडा ने तोड़े छे अने दरबारगढ़ मा समझुवाना खोळामा आमथी से गोदमाथी खरीदायेलू एक बाळक मुकाय छे। पुत्र जन्म ने बधाई थी। अरे रे रगा गौर न भरोसे हूँ शीत रही। हवे शू थाय वेन निकली गयो। बा साहेब गबराओ मा आ रयो तमारो वारस। घरास ना वारस माटे नहीं पण भांजा मेन उतारवा माटे मैं आ काम कीधु छे। रगा कोई ना काने आ वात जाय नहीं। पण आ छोकरू कोनू छे? અમથી વકર કરો માં પણ બા સાહેબ બારો બાર હોનો દેવું પડશે। ભલે પણ અમથી નો કાંટો નીકળી જવો જોઈએ। ચણનારી સો ડઝન આઘેરી જાય તો જ નિરાશ થાય। લે આ અમથી નો માલ। અરે સો મણની તળાઈમાં નિરાશો છો બા સાહેબ અને નામ પડ્યું તમારા વારસદારનું। ક્યાં લગ્ન તળે દખડા સેવા you
उभारो उभारो उजम पापी दुष्ट मरता रो मरू बन जो मारू नाम वहम देवसी तारा मन नो कब्जो में नहीं दोजी तारी आंख में आजी जी तने कहूं छु कि उजम पवित्र ना थी उजम थारो ओछायो पर मने खपे नहीं उजम तारा मा आबेल हवे आ खोडू मने साफ भी जम डंके हारे रेवाय नहीं हवे हारे रेवाय नहीं उजम ने रड़ती मेली घर छोड़ी भागी गयो समझू भाई उछेरेल शादुर भा रुपली नहीं रुपली निलाश आते शू करियो जे थवानु हतो ते थई गयो हवे परिणाम परिणाम दरबार ठटले रीत प्रमाणे रुपली नु सब ठेकाने पाड्यो जीवा हां बा साहेब हूं जीवता तुम्हारे पकड़ करवानी ना होय गाम मा आता दे काम सरारा ए वातो तो थती नथी ने ओले रगलो वी वर्षे पासो गाम में गुड़ायो से भले बात साहेब दरबार गढ़ में उछरियो पण दल में मेल कपट गाम नी बायु एनी रंजाट थी भड़के से बस करो पड़े बैठा करो साहब मोरी लगा तो दे नहीं आ रहे हैं सारो हगलो मानणी से आ एक सगाड़े साधु ने मकर नहीं ना रात में रवा डरी गयो तेनी सु रात में आऊ से मंगलो भगवान थी मंडन आकाश से पण चांदो नथी चांदा ने हाथ में लेशु तो हालो हटे ले हालो तई हालो आ गोर बापा शार्दुल बानो आवानो समो थई गयो छे एला छन्या ए आयो छे ए छन्या मने बोलायो एला वाजू ठीक ठाक छे ने अरे ठीक ठाक छे टंचन छे टंचन लगा बापा चा मेलो नकरा दूध नी હવે દરબાર ગઢ ની કઢી સાટી સાટી ને મોટો છો અને ચા પીવીશ નકરા દૂધ ની આ મારું અપમાન છે માન પામા જેવું કઈ કરીને તો સાંભળો તમારી હામોહામ બીજી હોટલ ના ખોલું તો મારું નામ જીવો નહીં કોણ જોલા મગજ ની નસું ઉપસેલી કાં દેખું એ દરબાર ને રામ રામ એલા આજે ઓલી સંતુડી કઈ નજરી નો પડી હમણી કરી બેડું લઈ નીકળી ભાણું દેખાડો તમને બાપુ અરે તઈ મેર ઓલી રેકોર્ડ સંતુ રંગી પાડ્યો છે સંતુ રંગીન એ મારું નામ પાડ્યો છે સંતુ રંગીન આ ગામ તારા કરતા મને જાજી ઉતાવળ છે ભાયડા ને ઉતાવળ હોય જ ના તમે જોશું ને મારો દીવ ઉગે તો પછી રાત ને કેમ જાલી રાખી છે હારે તારો દીવ હવે કેમ જાય છે પાણી ભરવા રોજ
ક્યાં તારી રાહ જોઉં છું. જરા રોકાઈ જા ને. દાદા બાપા, આ સંતુડી હજી ન દેખાણી. આ કણવા ને કોઈના હૈડા ની વાત કોઈ થી સમજાશે કે નહીં? અરે જીવતી જાગતી ઢળતી ઢેર હાલી આવે છે. અરે તારો ઠમકો, તારો ઠમકો. બોલો રઘા બાપા, સંતુ ને ખાલી બેડે પછાડું કે ભરી હેલે? દરબાર શાસ્ત્ર માં ખાલી નહી પણ ભરેલા બેડા નો જ મહિમા છે. એટલે તમ તમારે ભરેલા બેડા અરે સમજો અમ્મો એમને અહીં આવવા દો. હાય રે હાય. અરે જરા ધીરે ચાલો ગોરી, કેડિયું લચકાઈ જાશે. આ હાય નજર પરી. મુઆ ઘર માં જઈને તારી માં બહેને કેની ગોલકીની મને તું કરો કરી ગઈ. અરે ઓય બાપુ, ગાળ ક્યાં શરીરે વળગે છે? લટક મટક હાલે છે ને તો ટાંટિયો ટાળી દેશી નો, અરે પગ વાળી નાખીશી નો. પછી એક પગવાળી સંતુરી તમને નહીં ગમે? હા બાપુ, બે ઢોકડાની મારી હામે વહરી જીપ પછાડી ગઈ. અબ ઘડી પાણી શેરડે જાઉં છું. દરબાર જો પાણી શેરડે જાય તો મૂછના પાણી જ ઉતરી જાય ને. એના કરતા બાપુ ઈને જ અહીં આવવા જો ને. હવે સંતુડી નો બૈડો ભાંગ્યા વિના બેહે ઈ બીજા આવી તમે વધાવી દો કરો પડજો તમારે. હજુ તો બેડું લીધું છે, પછી ઘરબાર લેશું. કાન છે તે સાંભળવું પડે પણ ગામ ગબાટા હું માનું નહીં. હા સાચી વાત છે, ભૂંડા એ માર્ગ માં મને આતરી એની જ લાકડી વતી મેં જોડ્યું. માંડ માંડ ઉગરી પણ બેવડું ત્યાં જ રહી ગયું. એટલે માંગ માંગ, મારા ઘરની વહુ ને વખત પડે માથું માંગવાનો હક છે. બેડું માંગવા આવી છું, હોટલમાં બેડું લેવા નથી જવું. થી લઈ જા, એક દી તારે જ આ ઘરમાં બેડું ઠાલવું છે ને. એને શું મારવો?
મને સાસરે તેલ ને બાપુ ને કાને વેણ નાખે તને વહેલેરી બોલાવે સંકો દિવાળી આવે તે બેડું એટલું ઉઠે હોળી માંથી દિવાળી થઈ ગઈ મારે તો એલી ગામ માં તે હોળી હળગાવી શારદુડીઓ વાહે પડે કોઈ ઘર માં રહેતી ના ને હાલી આવો પાણી ભરવા કોઈ ઘર ને પાણી વગર હાલ્યું છે હું ના આવો તો તમે આવશો મારા ઘેર પાણી ભરવા જોને આ અર્ધું ચોમાસું ગયું પણ વરસાદનું ટીપુંય નથી ગામમાં પાપ વધે પછે કુદરત ઉઠે તારા જેવી પાપી પાપી તો જે હશે એનું મન જાણે સતી માની સાખે હું પવિત્ર છું તમે કેવો આનો કોણ થાવ છો પવિત્રતા ના તે કઈ પુરાવા હોતા છે સંતુડી છે તો હાચી ढूंढ क्या
વાવણી ની તૈયારી કરો. ભીમ 11 ના સફર મે પરબે વાવણી ના ટાણે જ હાદા પટેલ નો દીકરો પર્વત ગુજરી ગયો. મારો પર્વત રે. શિવ 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 શિવ. હાદા પટેલ નો કંધો તો રહી નીકળ્યો. મને ડાકી રાખો, આ મેઘને આ જમીન એને સંભાળો, સબ પછી ઠેકાણે પડશે. જગત ના પેટ ભરનારાને અટાણે પેટ ના જણા નો વિચાર કરવાનો ન હોય. પર્વત બેટા, દેવથી ભેળો થાય તો કહેજે કે જેવી ગંગા જમના એવી ઉજમ પવિત્ર. મારે કરી ઘરનો એક દીવો ઓલવ્યો ને તે સાથ દીધો બીજા દીવા સારું. માં ઘરમાં દીકરાનું મળ્યું ને જમીનનું નસીબ ખોલવાનું ટાળ. હા દા, તું કોણ? જગતનો તાત, ધરતી તારો સાચું સગપણ, લીલુંડો તારો સંસાર, ખીડુંનો એ જીવતર, મરણ કરતા જીવનને સંભાળ. તારો આ ધર્મ તને બોલાવે છે. જમીનના હજારો છોરું આ દાન છે તો હજારોના પેટની લાય બુજે છે. ભૂલી જા તારી આંખના આંસુ, યાદ રાખી લે લીલુડી ધરતીનો ઉમંગ. મળો ભૂલી જા, માડીની વારે દા. માવડી, તને પાએ પડું છું. જેનો જીવ ઉડી ગયો એવા મળાની માયા છે. જમીનમાં જીવ આવે એમાં જ મારો રાજીપો. પાવડી, બાપ છું ને, ઘણી મન ડગી ગયું. હવે ધરતીનો બેટો થઈને તારું રખપું કરવા આવ્યો છું. ફકર કરમા, મારા આંસુ સુકાઈ ગયા છે, મારા આંસુ સુકાઈ ગયા છે. સંતુડી બેનો મેળ ખાય નહી. પણ ગોબર નું શું? હવે કણબા ભાઈ નું ભલું પૂછવું તો કાંટો દૂર કર. ગોબર જાય તો દરબાર રાજી થાય. સંતુડી દરબાર ગઢમાં બેહી જાય તો માંડણીઓ તમારો વધે દરો બાપુ. અરે કબૂલ કબૂલ. તો એનું ગજવું ભરો તો એ બીજા નું હેડો વીધે. અરે પણ આ માંડણા મૂંગો કા? ના એ કાક બોલતો ખરો. મને કબૂલ મંજૂર. અને આ ખેતર સાચવવા કરતા પરણેતર ને સાચવતો હોય તો આવી વારી જીભ કા કાઢે? સંતુ ના આણા નો દી એટલે ઉગતો જ નથી. ખરી મોડી હાલત ઉપર પરોધ ભાઈ ની માંગી પૈસા આરોગી ગઈ. આટાનો હાથ ભીડમાં છે પણ વહુ ને તેડાવવાની ત્રેવડ નહોતી તો લગ્ન ના ઢોલ ચિતને વગાડ્યા હતા. એમાં આ સંતુડી કાનમાં કીડા પડે એમ ગામ વાતું કરે. આખું ગામ એની અમે આંખી ઉલાડે છો. અમને ભોટો ભાવે છે. તારા કામ મારાથી અજાણ નથી. પેલા સાદુલિયા ની વાદે ચડીને તું કટમી થઈને બધાની ભેગો ફરસ. ફરતો તો હવે નહીં. તું એ જોઈ રાખ દરબાર ને સીધો દોર કરવો. વારે ઘડીએ કણબા કણબા કેસ. તારામાં પાણી હોય તો દેખાડ પડજો.
હવે સંતુને પજવશે તો ઝાટકાનો ધણી જ થશે. ઓલી મારું નામ પાડ્યું છે સંતુ રંગીલી, એ રેકાર્ડ વેલીને સંતુને મનથી છોડવાના નથી. મારું નામ પાડ્યો છે સંતુ રંગીલી, હે મારું નામ પાડ્યો છે. કણબાની બહુ દીકરી ઉપર નજર ઉઠ્યો ને તો કણબા ના હાથ ઉપડે. તમારી હોટલ માં મારું અપમાન તમે જોઈ છો દરબાર, તમે અપમાન ગણી જાવ છો. એમાં રગા બાપારે હું કરવા શીખ કરો છો? જો ઘણું બધું હવે અજમાવો તમારું બળ. બાપુ આપ પધારો ને, આવા હલકા વરણ ના બોલ નો હિસાબ હોય જ નહીં. ઉબર તે વાઘ ના ભણ માં હાથ નાખ્યો છે. મોકો આવે વાઘ ઉભી પૂંછડીએ ભાગતો નથી. બ્રાહ્મણ સો રગડા બાપા, હોટેલ હલવો ને તાના કોપ ખખડાવો, નકર આ બાકડા ને કોપ નો કાબીને હંદુ એ ભાંગી જશે. એલા તાના કોપ ને હુકમ ને વરે કરે પણ એ હોટેલ વાળા ને કોપ ઈમાં સાંભળાય ને એટલી જ ખબર. આ જુઓ, ઈમાં નહીં ટાઢું પાણી ને નહીં ગરમ પાણી, ઈમાં નહીં ચા ને ઈમાં નહીં ખાંડ. એને આ હોટી થી હલાવીએ ને ત્યારે કોક નું ગળું હાલે. હા એલો આ જલ તરંગ જોયું ને સાંભળ્યું છે, પણ તારું તો આ મારું તો આ કોક તરંગ. હોટલ ના કોપ રકા બી સાંભળી સાંભળી ને મારા કાન ને રિયાસ થઈ ગયો છે. હા અને આ ગોત્યું નવું વાજુ કોપ તરંગ. મેં વિધાન ને રંતર બનાવ્યું, તે બનાવ્યું મેં બનાવ્યું કોપ તરંગ. મને જો સાનસ મળે ને તો હું દિલ્હી જાઉં. હા અને જીતું ઈનામ આ કોપ તરંગ નું. કા ગોબરભાઈ, આમ દુઆ ફુવા થઈને ઘરે આવ્યા છો? ભાભી આજ તો બાપુ ને કહી દેવું છે કે જલ્દી સંતુ ને તું આવતી અગિયારસે અમે તેડવા આવશું. તારો હાથ ભીડમાં છે, ગજા ઉપરાંત જવું નહીં. ના રે ના, સંતુ ની માએ નક્કી જ કરી નાખ્યું છે કે કાબરી ગાય સિવાય કઈ પણ આપવું નથી. હોટ પર કેમ બોલ આવ્યો નહીં બોલો ને? બોલવા દેવું હતું એ બાપુ એ બોલી દીધું. સંતુ વગર ગોટતું નથી ને? ગામ ના લોકો વાત્યું કરી ઈ મને ગોટતું નથી. એજ કે તારી જીભે સંતુ નું નામ રહે એમ જ ને? મને પણ તારા ભાઈ વગર ગોટતું નથી, પણ એને કહોતું જલ ખે તુ જલે લે લોણી
कलुषित आसन सार त्यजीने कलुषित आसन सार त्यजीने शोधिले थारो तुम काम जय जय राम जय जय राम चल मन दूर दूर तीरथ धाम पाटन जीवता देव हर हर सोमेश्वर महादेव प्रभास पाटन जीवता देव हर हर सोमेश्वर महादेव बहु बहु जो सारा न लगे संतु ने तेड़ो करवानु छे हालो झट करो मारा पप्पा रे हूं के आओ न आवानो कारण कपाळे चाललो पण घर मा एकली फरछता वर पिनान अब शुकनियार गणा हारे जवा टाणे तो इनो हगर ले नहीं मेलू मारे भेगी ले जावी छे
પીજી લઈ જાવી શું કરવા કાલ હવારે સાદુલિયા જેવો કપાતર અટકચાળો કરે તો એનું માથું ભાંગવા બાપુ હવે તું હારે હાલી તાંક હમજણી થતો હાર હું હંદુએ સમજુ છું એટલે તો આ લાકડી ભેગી લઈ જાઉં માં આપણે અસ્ત્રી ન અવતાર કાયાનો ને માયાનો બેવડો ભો આ ધરતી માતા આપણને સમય પગલે હાલવા જેટલો માર્ગ દે છે એટલો એનો પાડ પણ કોની માએ સવાશે શું ખાધી છે કે તારી સામે ઊંચી નજરે જોવાનું જોખમ કરે ભલી થઈ અને આ શાર્દુલિયાને પાછી સોંપી દેવા દે ના એમ કાંઈ આ લાકડી કાંઈ રેડી નથી પડી કે શાર્દુલિયાને પાછી ઓપી દઈએ ઈ નુગરો જાણશે એક જડીતી એક સંતળી માથાની પણ અટાણે આ લાકડી ઠુમરનગર શું કામે લઈ જાય હવે આજથી તો મારે ઠુમરના ઘરના જ રોટલા ઘડવાના ને આ મારે બળતણમાં ખપ લાગશે ઠુમરના ઘરના એટલા છાણા વચ્ચે આવડી લાકડી ભાંગીને ઉભાળ ભરીશ તો તાવડી પર મજાના બે મડા રોટલા પાકી જશે તને લઈને ઢગ અહીંથી નીકળે કે તરત જ એને બાપુ આગની અસનાઈ કરાય નહીં અને ગામના લોક ન જવા વાતની ખબર પડે ને તો તમારે મોઢું દેખાડવું ભારે પડે આ સંતુના જોબાનનું જે ચડાયું તેથી વિચાર કરવો તો ને પણ દરબાર આપણે રૂપલી રબર નો કેસ તો પોલીસ ને સોંપણે જડ્યો છે અરે એવા સોંપડા તો કઈક ફાટી ગયા પણ જોજો બધા માણસો ને કહી રાખજો કે બુકાની બરાબર બાંધે હો દરબારે બહુ બુરો પાછો નાખ્યો છે તું બોલે જ માં તું તો બાપુના પગરખા ચાટે છે મારે ભાગે કઢી આપણે બે દીકરીઓ જે ઘરમાં ઢીંગલે રમ્યા મોટા થયા ઈ ઘર આપણું નહીં હવે બીજે ઘર જવાનું પારકો ઉંબરો લીપવાનું મેંદી મેંદી તારા હાથ પર અને છુંદડા તારી સાથ પણ પિયરની તારી પ્રીતળી તો રહી ગઈ એની યાદ સાદુડ ભા બાપુની ડેલી કેની કર આમ પાદ હાલ્યા જાઓ એક નાકે બીજા નાકે ડાબે વર્ષો એટલે હામે જ ડેલી દેખાશે અરે રે મારી કાબરી ભૂકી થઈ ગઈ લાગે છે કાવરી આવીને મારા કાનમાં કહી ગઈ અરે જા રે જા ખોટા બોલા હું કઈ ત્યાં તું જાગતો જઈશ તે કાવરીને ભાંભળતી સાંભળી જશે ને મેં કમાન્ડ ઉગાડ્યું ત્યાં તું ઝીની આંખે હંડુઈ જોતો હઈશ મારા ઘરમાં હવે એક હારે બે કાવરી થઈ ગઈ છે ને લે આપણી તિલાડીનું નામ કાવરી રાખ્યું છે હું તિલાડીની વાત નથી કરતો આ તો આજે હાંજે ઢગ ભેળી બે કાવરી આવીને એની વાત કરું છું બે બીજી ક્યાં છે આ ઉભી એક કાવરી ચો પગાળી અને બીજી બે પગાળી ચાલે
ले हवे आ बीड़ी चूस तो बंद था तो हारू मोढ़ू वास मारे छे हवे निराश थी સતીમાની સાખીમે સંતુને અણવાડ્યું છે તમે નાતીલા મને પૂછનારા કોણ શોક 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 શેનો કરો છો એ એ ઉઠની એ એ આટા શું બોલે છે હું કે તમારો વેચાણ છું સતીમાને પૂછી જોયું દેવસિંહભાઈ ઘર છોડીને ગયા તે રીતે આતાનું મગજ આવું થઈ ગયું છે કૃષ્ણ ગોવાળિયા કોણ જાણે ક્યાં હાલી ગઈ કાબરી કાબરી ને ગોતો ફરે ને મને તને એકલા રહેવાની ટેવ પડી ગઈ છે હું બે પગારી કાબરી ને કહું ઈને ગોતું છું લે હવે બોલ્યો પાડજે ગાય ની જેમ મારી હંબાળ રાખજે ગાય ના ધણ માં સાવજ પડે તો ગોવાળ એને ડંગોરે ડંગોરે પૂરો કરે તો આળાગા કાજી લે નહીં એ તો ખરે ખબર્યું પડે પણ હવે અટાણ ઈ વાત શીદને કાઢસ હવે તો તું ઢૂકડી આવી ગઈ છો હવે તો કોઠે દીવા થયા કે નહીં હા પણ ઝટ દઈને પિયર ના મોકલતો હા તો રૂગિયાને કોઈ કાઢીને નોખો કરી એવું બોલ ના કોકથી પિયર ની વાત લેવી પડે છે એ રામ રામ ગોબરભાઈ હવે પણ અટાણ આ ક્યાં ટીસાણો હબાકા માં બોલ હું કેવું જી આદર બાપા કે કાબરી ને ધર્મ માં મૂકવાની છે તો માસુ સરે તો દિલ ગજુ કરે અને વસવેલો તો વધે જ ને કોણ ગોબર તું આજ કે મારી હોટેલે ભૂલો પડ્યો ભાઈ હા સંતુ નાણું કર્યું એટલે હારું મારા સાથે સા પાણી છે એ બે નકરા દૂધ ની વેલો બે ખાલી રિકાર્ડ મેલો આજે સંતુ રંગીલી ને બદલે ગોબર રંગીલો આવ્યો છે એને હાડકા રંગતા હું હરી પેટ આવડે છે જેમ સંતુ એ હોકી સ્ટીક થી હાડકા રંગ્યા હતા ને બચાડા દરબારે સ્ટીક માગી તો સંતુ એ પાછી નો દીધી એ સંતુ હેની દે એને તો બાપુ ની સ્ટીક ને સંભારણા તરીકે રાખી છે ને અરે ઈ તો સીના સંભારણા બાકી સંતુ સ્ટીક રાખે જ હુકમ અને બાપુ એ જાણે છે એ એમણે જ મને કીધું કે ભલે રે મારી સ્ટીક સંતુ પર હેરે મારી યાદ તો અપાવતી રહેશે એ રગા બાપા તમે શું કહો માંગે સ્ત્રી ની જાત નો ભરોસો નહીં હો અરે ઈ તો કહું છું કે અસ્ત્રી જાત નો પાર નો અપમાન આ લગ્ન થઈ ગયા હોય એટલે બીજું તો શું કહેવાય પણ સંભારણા નો સહારો તો લઈ શકાય બસ કરો બાપા બસ કરો કેવી આગ લગાવી દીધી મારે તને એક વાત પૂછવી કેમ જાને તું મને હંદુએ પૂછીને કરતો હોય ઓય હોકી સ્ટિક ક્યાં છે મારી પાસે તારી માને ઘે એને તો કઈ છોડીને આવાતી હશે મારી હારે લેતી આવીશું કેમ ઈ તો હંબાર ના છે હંબાર સેના એ સ્ત્રી ની લાજ લૂંટવા નફત માનવ પર કરેલા ઘાના તે ઘા કર્યો તો હંદુ એ ગામ જાણે છે તે તને ક્યાંક તો ઘાવ લાગી ગયો છે મને મેં ઘાવ ને સટકાવી દીધો એમ તૈયા કેમ કઉ છું સ્ટીક પાછી આપી આવજે ને ઈ ન બને હંબાણા થી અલગ થવું ગમતું નથી ના હું કઉ તોય નહીં આપી આવે તો એને દેવા કોણ જાય હું જઈને આપી આવું તારી માન ભાન થાવ છે એ કામ તારા હાથે નહીં થવાતું તારી હોકી સ્ટીક ક્યાં છે નહીં બતાવ હું હડપથી હોકી સ્ટિક બતાવી દઉં
રૂપાના ખૂનનો સાચો આરોપી બીજો છે અને તે પણ હજી ગુંદાહારમાં છૂટો ફરે છે. સરકાર નો પોલીસ તંત્ર આ બાબતમાં ખૂબ જ સાવધાન છે અને આ કેસની ખૂટતી કડીઓ એટલે કોણ છે એ ખૂટતી કડીઓ વાળો કોણ છે એ મુઓ કોણ છે સોપાનીઓ વાંચીને સોવટ કરનારો કોણ છે મોટો ભણેશ્રી ના પેટ નો મારા હાવ નાના એ સોવટ કરવી તો ધામને ગામને સ્વરે તમારા બાપ ની હોટલ માં શું કામ ને ગુડા ભોઈ ની પટલાઈ કરવા મારા હાળા છોડિયા ના ઉપાડા તો જુઓ મહારાજ જરા મોઢું અંબાળીને બોલજો બહુ બોલોમાં સારા વાત નહીં કરો કયું નો ચૂપ બેઠો છો એટલે પોલ ભાળી ગયા લાગો તો છોડિયા છોડિયા કોને કીધા કરો છો તને મને તને તને તારા બાપ ને કહું તો હજી કહું છું બાપ હામાં જાવમાં નકાળી મારા મોઢાની મળ મળ ની હા ભરવી પડશે હવે જોયો મોટો સંભળાવા વાળો નાના માળા હાળો વાલા હાળો ની ફાટ તો જો બધી ફાટ તો જે બધી નાના એક છોડિયું ખીધું એમાં તો જાણે માખી છીકાઈ ગઈ અરે પૂછો તારા બાપ રે કે આખી જિંદગી છોડિયા ઉખાડી ઉખાડી ને મર્યો કે કેમ બીજું કઈ કર્યું નાના અને તું પાછો મોટો ભણે છે તે ગુંજા ની અંદર આ સારડી ને બદલે ફૂટપટ્ટી રાખે એટલે હું ઉતાર મટી ગયો એ દીકરા મારા એ કેડીઓ કાઢી એને કોટ પહેરે કઈ મિસ્ત્રી નો થઈ જાય સમજો ગગા હવે અમે મિસ્ત્રી થઈએ કે ન થઈએ એમાં તમારા કેટલા ટકા ગયા તમે ઠાલા પારકી સંતા કહીને હું કામ ને દુબળા થાવ છો પણ તો તું શું કરવા અહીં કણે પારકી હોટલ માં બેહીને ભોઈ ની પટલાઈ કરતો તો એ થોડા મફત માં હોટલ માં બેહારો છો આ પાણી જેવી ચા ના ફદિયા તો ખણખણતા ગણાવો છો હાલવા મંડ હાલવા મંડ નથી જોતા મારે તારા એવા ફદિયા તો આયા કણે કોણ ના ઉરું છે તને ખટાવવા તો હવે સૂતર ના પેટ નો ને તો ઉંબે ચડીશ માં એલી તાંબડી જીભ સંભાળજે શું બોલ્યું તાંબડી લોટ માંગવાની તાંબડી એ મને છોડ્યું કીધું તો હવે હું તને તાંબડી કહું છું છનિયા મને ફૂડું લાગ હવે ફૂડા વળે હોપારી ખાતે હોપારી આ અણજાળી એક પેન્ટ તો બીજી નહીં મારે ઈ ઈ ભાવે મને તાંબડી દઈ જા એ લોટ મંગા હું ફોક ક્યાંથી કરી લી રેવા દે નકર તારી ચોટ ની મારા હાથ માર છે બોલ બોલ સંતુ થોડીક લાજ જોઈએ ઘોડા ની લાતો દરબાર ની બેલી જ મળશે લે હું જ લઈ આવશ તું તારે બીજું કામ કર મો શાર્દુલિયો પાછો ત્યાં મો છે ને એમ શાર્દુલિયો મને ક્યાં ખાઈ જવાનું છે એને તો ખબર એ નહીં પડે એમ હું ઘોડાણ માંથી સુંડલો ભરીને આવતી રહીશ હું તને ના પાડું છું ચાવ રેવા દે ચાવ રેવા દે મેં બહુ એ ના પાડી પણ કહે છે કે સાદુરભા મને કઈ ખાઈ જવાનો હતો કેટલી વાર થઈ હશે બહુ માડું થયું ક્યાંક સાદોળી સંતુ ને આતરી તો નહીં હોય ભાભી ઓલી હોકી સ્ટિક ક્યાં છે એ તમને ખબર છે હા એ પડી હાલો મને બતાડો બોલે ના અંતિ જીવે છે કે મરી ગઈ છે જીવે છે જીવે છે અંતિ હજી જીવે છે પેટ ના જણા ને પૈસા હાટે વેચી નાખનાર ઈ નગરો હજુ જીવે છે તે હજી લગન એને જીવતી રહેવા દીધી એને આફ્રિકા લઈ ગયો તે દરબાર ના મોડે હું કોલ દઈ ગયો તો બોલ કેમ ઊંઘો થઈ ગયો આટલા વર્ષ સુધી અમને ઉઠા જ ભણાવ્યા ને અમથી તો આફ્રિકા ગયા પછી જેરી તાવ માં મરી ગઈ અમથી ના હાટે તે તો અમારા મોત કરાવ્યા તને સોંપ્યો તું એ કામ તે કર્યું કેમ નહીં બસ સાહેબ શું કહું મારો જીવ નો હાલ્યો મારો જીવ નો હાલ્યો બાપુ એ સોંપેલો કામ કરતા જીવ ના હાલ્યો હાટામાં ઘાસ નો એક રૂપિયા લેવા બહુ હાલા લાગ્યા ને કામ કરતા જીવ ના હાલ્યો અમથી મને રોઈ રોઈ ને કહેતી કે રગા એક વાર મને આપણો મલક દેખાય એ અમારો મોત નહીં સુધે અને હવે ખોટા નામે દેશમાં પાછા ફેટા તું તો પાછો આવ્યો પણ આટલા વર્ષથી અમથી ને ક્યાં સંતાડી છે
નહીં મેને નથી હંતાડી ઈ પોતાની મેળે જ કાબુલી વાળા હારે ભાગી ગઈ ને કાલ હવારે પાછી આવી તો એને બોલી માંજો મને આમલી પીપળી દેખાય જ નહીં અમથી ને હાજર કરી પૈસા પડાવવાની તારી આ ચાલ છે સાધુ ને તે અવળે રસ્તે દોર્યો યાદ રાખજે કે બાજી સંકેલી લેતા મને આવડે છે આપનું પોટલું ક્યારે ખોલીશ આપનું પોટલું ક્યારે ખોલીશ અનાથ બાળકોને મદદ કરો અઢાર કપ કડક પેશિયલ ઉકાળ જેવો એટલે એ નકરા દૂધની મેલ તમે તો પેશિયલ કીધી ને આ તો પ્યોર પેશિયલ ઉકાળજે હું રાખના જામ નથી આ વાદા વાળા કે નથી તારા વરઘોડામાં આવ્યા અનાથ અભ્યાગત છે અભ્યાગત હર વખત લોકો એવું કેમ બોલે છે કે હું અનાથ છું હું અનાથ નથી મારી માં છે અને બાપુ પણ ક્યાંક હશે એ અમને છોડીને ભાગી ગયા છે તો પ્રભુ એને નહીં છોડે કોણ છે તારી માં શું છે એનું નામ મારી માનું નામ અમથી છે મને અનાથ આશ્રમમાં મૂકીને મારા બાપુને શોધવા ગઈ છે અમથી તમે મદદ નહીં કરો શું કામ નહીં હાલો તમને હારા હારા ખમતી દરના ફોરડા દેખાડું તમે તો આ ગામ ના જાણ્યા છો ને તમને ક્યાંથી ખબર પડે કે આ ગામમાં કોણ કસવાળું કોણ કસવાળું નહીં હાલો સનિયા હું જાઉં છું આ થોડો સંભાળજે અને ગલ્લામાં એક ફજ્યું ચોર્યું તો તારી માં ના સમજે અને એને પૂછ્યા વગર જો પાન ની કટકી મોઢામાં ગાલી તો તારા બાપ ના હમ અને કીટલી માં વધેલી તાને જો અડ્યો છો ને તો તારી અખા ખાટી કરી નાખી અને એકે ઘરાક નું કાવડિયું જો ગુંજે ગાલ્યું તો તારા હાડકા ખોખરા કરી નાખીશ અને જીવતે જીવત તારી ચામડી ઉતરાવી નાખીશ છોકરાઓ સતીમાને પગે લાગો શાબાશ દીકરાઓ શાબાશ એ મારી માડી ભવાની એલા છનિયા ક્યાં ગયા ગોળ બાપા એ હું શું જાણું હાંજુક ના ટાણે રઘુ બાપુ ઓલા વાજા વાળા ને લઈને સતીમા ને થાનકે કઈ નારિયેળ વધે એવાને પગે લગાડવા આવ્યો તો કા તો હમણાં સાંભળશું કે અનાથ આશ્રમ માંથી બે ચાર છોકરા ખોવાણા જ અરે બ્રાહ્મણ નો દીકરો ઉઠીને આવો ગોરખ ધંધા કરતો હશે તમને શી ખબર પડે રગાડી રમત ની આફ્રિકા માં એને કેવા જાકુબી ના ધંધા કર્યા છે એ જાણો છો તમે કોઈ એ ભાઈ તું મોટો ભણેશ્રી કયો છે તે તને હંદી એ વાત ની ખબર પડે બાકી અમે ક્યાં ભગવાન થઈને આવ્યા છીએ કે ગામ આખા ની આગલી પાછલી યાદ રાખી હે એલા સનિયા આ વકર નો હિસાબ લઈ અને હાદુળ ભાન હોપી દે ને ભાઈ સાહેબ તમ બધા માથે ઉપાડે અને આ વકરા નો હિસાબ ગણી લેજો હા નહી તો રગા બાપા ને વેમ પડશે કે કાવડિયું કઈ ગુંજા માં ગાલી દે તો મારું ઢૂંઢો રંગી નાખશે હા હવે જોયો જોયો મોટો ઢીંડા રંગવા વાળો તું તારે મૂળા ને પાંદડે મજા કર તારી આમે અવાજ કરતો અમે હું બેઠા છીએ ને મારા બાપા ને ગોતી આપશો ને મને મને જાસ્તી તારો બાપ માનજે બેટા બહુ રાજી થવા જેવું કામ કર્યું રઘાભાઈ દીકરા એ દીવો રહેશે અને એક માંથી 21 થશે
राम राम रंगा बापा। ओ दलसुख भाई आज तो आखो अमरगढ़ आई कने एवी पुक्यूड छ हो है चन्या बधाई माटे ता मिल छे रम्मा आया छे क्या छे हादा पटेल नो गोबर गोबर तो अनहाल रम्मा नो न भगवान जाने हु कारण पण गाम मा बीजा घणाय छे दला भाई जेवा तेवानी अरे सरत मा उतरता न थो अमारे तो अमारा जेवो जोखमी जोईए रगा बापा आज से हमें जरूर जीतशो जीतशो ने गोबर छे तमारो सामनो करनारो नथी कोई रगा बापा गोबर आजकल की मुंजाणो लागे छे ઘરની બહાર પણ નીકળતો નથી ને મારું નામ સાંભળીને નીકળશે પણ નહીં પછી ગાડાની રમત તો ગુંદાસરની ખાંડ શું કરે ખાવ છો અલા ભાઈ કોક નું રૂવાડું તો ઊભું થાય આમાં તો ગામની આબરૂ જાય છે આપણા સૌના પાણીમાં પડી જાય છે આમાં તો અમારે ગઢવાળા આપણા ગામનું નાક કાપી જાય છે પણ થાય શું એમ કરો ગોબર ને સમજાવો બળદિયા ને ગાડું મારવા લેશ તો એ તો આપણે જરૂર જીતશું ગોબર ને સમજાવવો પડશે હાલો આદા પટેલ ને હું પણ ભેળવા આવું છું હાલો 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 એ નાક ઉપાડે હાલો તમે છો ને મારી થી નહીં પણ દરબાર મારે ઘેરે દીકરો છે અને ગોબર એ કોક ના ઘર નો દીકરો છે આ સુધરી ગયા ગોર બાપા હા બાપુ બાપ નું પ્રાયશ્ચિત કરું છું પાપનું પ્રાયશ્ચિત કરવું છે કઈ કરતા રહો તમે તમારે તમારા પાપનું પ્રાયશ્ચિત હું કોઈ બીજો હારો માણસ ગોતી કાઢીશ પણ યાદ રાખજો આ વાત જો બીજા કોઈના કાને ગઈ છે ને તો તું તારો દીકરો મારે પેલી દરબાર ભગવાન હવે તું જ લાજ રાખજે તારા આવ્યા છે ગામ આખામાં ગોબર બન્યા બીજા કોઈનું ગજું નથી પણ ગોબર તો એમ ન હાલે હવે તો વાત ચડશે ચડી છે ગામનું નાક સચવાય ગોબરે રમવું જ જોઈએ દેવસી હોત તો પણ હવે ગોબર વિના બીજા કોઈનું ગજુ નથી બાપા મારું મન મારા હાથમાં નાથ અને હવે મારામાં એટલી તાકાત પણ રહી નાથ કે ભાગતા ઢાંડાની રાઈશ હાથમાં ઝાલી હકું તારા પર દેવસી હાથ મૂકીને ગયો છે તારા કાંડામાં હજી જોર છે બાકી બીજા બધા તો રગા બાપાની ચા પી પી ને પોચા પાપડ જેવા થઈ ગયા છે ગામમાં કોઈનું ગજું નથી લાગતું એલા મોટા બહુ અથડાથામાં શેર ને માથે સવા શેર જડી રહેશે જરા ધીરો ખમ હા કઈ નાખ દલસુખભાઈ ને દઈ દે જવાબ નિકર અમે સમજશું કે ગુંદાહારામાં કોઈ પાણીયારો જ નથી હવે જરા ધીરો ખમ અબઘડીએ જ દેખાડી દઉં છું ગામનું પાણી ગોબર તારે રમવા જવું પડશે હપકારે હા પાડી દે ભાઈ ની નામનાને નિભાવી લેજે વિટીલે માથે ફાડ્યું ગોબરભાઈ હા ભણી દે ના 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 મારાથી નહીં રમાય અને મારા ઢાંડા પણ હારા ના છે ગભરાશમાં આ વખતે સાદુલબા સારા બળદો આપવાના છે હું શું કહું તું તો મને મારી નાખવા માંગસ ને દરબારના ઢાંઢાની ગોઠવણી તે જ કરી રહી છે એટલે તને મારા પર વહેમ છે પૂરેપૂરો તો એક વાત મારી કબૂલ કર તું રમવા જા તું જીતીશ તો હું હાચી ને તું હારીશ તો હું ખોટી પછી તારે મારું જે કરવું હોય તે કરજે હા તું જાણસ કે મારામાં હવે તાકાત નથી રહી એટલે જ તો કહું છું કે તું હારી જશે તો તારું એમ હાચો પછી તને જીવતી નહીં રહેવા દો હું હારવાનો જ છું તું નહીં હારે તારી હારે મારું રુચ્યો છે મારું ચરિત્ર છે મારું સત છે બોલ શરત કબૂલ કબૂલ કાકા ગુંદાહારમાં કોઈ પાણી આવ્યું છે જ નહીં ઉભા રહ્યો પાણી એમ જીભથી ન મપાય હું શરતમાં ઝુકાવવા તૈયાર છું હે ભગવાન આ પાપ હું કેમ છુપાવીશ કોને કહું ક્યાં જાઉં ડૂબી મર ડૂબી મરું તો જ આ દુઃખ ન અંત આવશે
विचार ना कर जड़ी गाम ना मेणा टोणा के आबरू खोवा करता उभी था वो हवेड़ो पूरी ना उभी था विचार करमा जाऊ छु भाड़िया माच एली वाउ आ शू करस पानी शू काम ढोली नाखस काजू भरी आवू छे ने એટલે એલી એમ કેને કે પાણી ભરવાને બાને પાદરમાં જઈને ગોબરભાઈને જોવોશ દાડી દેવું છે શા માટે
મને મહિના રહ્યા છે. માની કુક એ અવતાર આલે આમાં. લાગે છે કોળિયામાં કાળિયાનો રંગ ભર્યો છે આ કોળિયામાં. રોટલામાં બાજરાનો લીલો રંગ એટલું એ જાણતો નથી. વારે મારી રંગીની, તારી આંખમાં રંગ, તારા હોઠે રંગ, તારા સંગમાં રંગ. હવે લોકોની જીભે નહીં, તારી જીભે સાંભળો, જીવતી જાગતી રીઘાટ. મારું નામ પડ્યું છે સંતુ રંગીલી.
હું દીવાની જેમ બળે છે કે શું? તું હારે હો તો બળે એકા દીવો, અટાણે કોઈ બળે નહીં. અંધારામાં મારો આવાજ તો ઉજળો સંભળાય છે ને? રણકાને વળી અંધારું શું, ના અજવાળું શું? હું ખોવાઈ જાઉં તો? એડામાંથી તારું સરનામું આંખડી લઈ આવશે. આ માતાના થાનક પર છતરું વધતા જાય છે, હજુ તો બે ચાર નો વધારો થવો બાકી છે. મરિયમ ની માનતા ફરી ખરી, બચાડા જોસફ ને માથે આવા દુકાળિયા વર્ષે સતી માતાનું છત્તર ચડાવવાનું ખર્ચ આવી પડ્યું. તારે માથે આવું ખર્ચાવાનું છે? હે શું, 10 તોલા રૂપુ વોહરવાની તેવળ મારે જે. હું વાત કરસ, આ મરિયમ ની ઘોડે હવે મારી માનતાએ ફળવાની છે. કહે સંતુ કહે. એમ તો હજી વાર છે, ગભરાશમાં આવા માઠા વરામાં તને ખર્ચો નહીં કરાવ, પણ આવતી ઉતાશી તાણે છત્તર ચડાવવાની વેદના રહેજે. એમ વાત છે, અને હજુ લગન કોઈને કહેતી ના છે. આવી વાતમાં તે કઈ પૂંજે દેદને બરકીને ઢોલ પીટાવવાનો હોય? એ ભાભીને વાત કરી કે નહીં? મને તું વધારે વાલો કે ભાભી? તને કીધા મોર ભાભીને કાને વાત ન ખાય. સમજો સમજો, ઘરમાં જો કોઈને ખબર જ નથી, પહેલા પ્રથમ ઘરવાળાને પડવી જોઈએ, પછી ઘર ને પછી આખા ગામને. કાં ગામને કી છે માલી બરારા? હું તો તને કહું કે હું આખું ગામ છું, આખું મલક આવી ગયું. હા એટલે હજી લગા તું ને હું બે જણા વાત જાણીએ છે. ના એક ત્રીજું જણ આ સામા થાનકમાં બેઠા છે ની, એ સતીમાં. અને તું તો સતી માતાની દીકરી છો, એટલે તારે તો ગામ કરતા મોટેરું સત્તર ચડાવવું પડશે. એમાં કઈ નવી નવાઈ છે? તારે બે છત્તર ની તેવળ માં રહેવું પડશે. કા હું એક હારે બે છોકરાનો બાપ થવાનો છું? ના રે, એક છત્તર જડી માટે માફ ચાડીને લાજ રહે. હું એમ કહું તારું તે ફરી ગયું છે, અક્કલ અંધીએ ગીધિયાના હાટે ગીરવી મૂકી આવ્યો છો. ગોબર નો આડો ઘા તે કેમ ઝીલ્યો? ના ના, એ ટાણે મને જરા વિચાર ન થયો. જૂના વેર છેર સાવ ભૂલાઈ ગયા હતા. મારી આંખ સામે વીર સીડો અને એના હાથમાં તોળાતા જમૈયા સિવાય બીજું કઈ દેખાતું નથી. આંખના પલકારામાં ગોબરિયો વિંધાઈ જશે એમ સમજીને આડો ઉભો રહી ગયો. આડો ઉભો રહી ગયો તે તારી કોણી હાટે કાજે ઘા પરોવાઈ ગયો હોત તો શું થાય તેનો વિચાર કર્યો છે તે? ના, એ ટાણે વિચાર કરવાની વેળ જ ક્યાં રહી હતી, પણ એ તો થતા થઈ ગયું. પણ હવે મને લાગે છે કે મને મારા લોહીનો સાદ સંભળાયો. લોહીનો સાદ? હા, ગોબરિયાનો લોહીનો સાદ, એક ગોતરિયાનો લોહીનો સાદ, થુમરના લોહીનો સાદ, મારા પંડિના જ. એ લોહીના સાદની સગલી, તે તારી માની હામી આંખ્યું ઉલાળતો તો ત્યારે તને લોહીનો સાદ નહોતો સંભળાતો? મારા હાળા ને લોહીના સાદ સંભળાશે. એલા માંડાનિયા, આ ઘરંટાને ક્યાં ગલાન્યો છે? ઠાર તારી જીવતીને ઠાર જ નિકર પડતું થઈ જાય. માંડાનું ભરે બાપુ, બાપુ મારું ઘર ભડકે ભળે છે, મારી બૈરી. તારી બૈરી? અરે સંતુ વિના મારું આખું આખું ભડકે ભળી રહ્યું છે, અને એનું કારણ તું છો. યાદ રાખજે, આજ કેડે કદીએ તું મારા અને સંતુ વચ્ચે આવ્યો છે ને, તો તો શું? તો જીવતી તો માલી પાછી કમાન બેરીને હાથે કરીને હળગી, એમાં માંડાણી ફૂંકામ કાઢે. બાપુ માલિપાની કાંથી ખબર પડે કે દુનું બીજું ઘર મારવાની તજવીજ માં હતો, પણ જીવતી નો સાલ હતું ને ઈ એને માથે રહીને કાઢી નાખ્યું. દખ્યો જીવ એટલે સંતુ, કે દખ્યા જીવ ની બહુ દયા આવે? કઈ દયા તો આવે છે, એક તો બચાડે હાથે છૂટો થયો એટલે હવે પરવશ બહુ જેવો, ને એમાં વળી ઘર ભંગ થયો. બહુ પેટમાં ભરતો હોય તો પછી એ ઘર ભંગ નું ઘર જ માંડી દે ને. બસ્તી કાકી બોલવાના વેણ બોલતા શરમાતા નથી? હું કઉ તમારા માથે ઢોરા દેખાય છે ને એની મને શરમ આવે છે. તમારી જગ્યા કોઈ બીજી આવે ને બોલી હોત તો એની જીવ જ ખેંચી કાઢત.
કકી તમારા માથા પર આવ્યા છે ને એ ઢોળા લાજે છે ઢોળા આવડી લખજેવડી છોકરી નો મિજાજ કઈ મિજાજ કાણા ને કાણું નો કહેવાય ભાંડણિયા ની મોટી વાલેસરી ના જોયો તો આજ લગન તો બે ઘર વચ્ચે બોલે વ્યવહાર નતો અને એની હગલી થઈને ઉપરાણા લેવા આવી આ રોટલા ટાણે ગાંઠિયા પાકી આય આયલે આપણે મેડે ગીરજો પ્રસાદ ઉની ઉની રોટલી ઉતારે છે પેટ ભરીને ખાઈ લે આયલ ભાઈ જવાન હમણાં સાવ નંખાઈ ગયો લાગે છે માનો ના ના માનો પણ માંડણ નો જીવ હમણાં ક્યાંક બીજે ભમે છે માંડણ જી રોટલા તાણે હું કામે હોટલ માં બેઠા ગાટિયા જાઉં છું હાલો ઘેર રોટલા ખાવા ઘરના રોટલા મેલીને આવા કચરા શું કામે ખાવ છો કોના ઘરના રોટલા ઉભા થાવ છો કે તમારા ભાઈને તેડવા મોકલો ઘરના ઘરેલા રોટલા ભાવતા નથી તે આવી બજારું ચીજ ખાવી પડે છે તે સંતુને શા માટે ઘરમાં ન બેહાડી નાનપણથી જ એની જોડે વિવાહ શા માટે ન કર્યા કોબર જોડે ના વિવાહ શા માટે થવા દીધો તું શાર્દુલભાના હાથમાં શા માટે રમી ગયો પહેલા દાવત ભારો હતો શાર્દુલ ભાનો પેલા શાર્દુલિયાને છાટકે મારીશ પછી રોટલા ખાઈશ પણ સંતુ તું મારે આંગણે આવીને રોટલા ઘડતી થશે ત્યારે શાર્દુલ આ મોરલા તારું શું બગાડ્યું તું અન્ના મોરલાને કોઈ શિકારી મારે નહીં મોર ફાટીને ધોવાડે ગયો સંતુ વગર નો હું એકલો ને મોર એની ઢેલડી સામે નાચતો હતો મને દાસ ચડીને ભડાકો કર્યો અને બીજી વાર આવો ભડાકો થશે તો આ માંડણી એવી બંદૂકડી ઝૂટાવશે અને અમે જીપ ચલાવશ બહુ ફાટ્યો તો ભડાકો એકલા મોરલા ઉપર નહીં કારા ઉપર પણ થશે બસ કરો હું ગમે તેવો છું પણ તમારા ચાને રોળી નાખવાની મારામાં હિંમત છે હલો જા જાઉં છું પણ એટલું યાદ રાખજો માંડણીએ ચૂડીઓ નથી પહેરી તમારી આ ધાક ધમકી બીજાને બતાવજો મને નહીં સમજ્યા નકર ન થવાની થશે માંડણિયા ને હાથ ચવજો ભલે ભલે પાડ્યું છે સંતો રંગીલી હા સંતો લે હવે તું ઘેરે જા મારે તો માંડણિયાની ખબર રાખવા માટે આજની રાત અહીં જ રોકાવું પડશે ઈ તો મારા જીવનની જોત છે ભગવાન એની અખંડ ચલતી રાત છે મારા સુરેશ ને સુવાન માં રાખજો તમે તો રોજ તપો છો મારો ભાગ ઉજળો રાખજો આમ બેબા કઈ ક્યાં જાય તારી પાસે રાત આખી ફકર માં ઊંઘી નથી હવે પાછું ખેતર માં નહીં સુવે ને આ મથરી થઈશ તો ત્યાં જ રહીશ રોજ ને માટે એવું બોલ ધરણે ધરણે ધગે આ કરી અને અંગાર અંગાર ચારે કોર પણ પાણીડા પાણીડા રૂઠી ગયા એ તો સૌનો એક જ શો એ કણ કણ સડી ગાજળ વિના ને ક્યાં ચાલે રે કો પણ એ ધાર એ ધાણ યાદ ઉકાળના
જમીન ના ઉડાય હો આદા પટેલ ઓણ સાલ તો છપ્પનિયા ને આંટી દેવો દુકાળ પડશે વાડી ના કુવા માંથી ગાર ઉલેચી નાખો ઓણ સાલ તો ભર ચોમાસે કુવો જોડવાનો વારો આવે એમ છે આતા ઓણ સાલ ઉજત ની સાચી ગણાતી સરવણીઓ જ ખોટી પડી ગઈ એમ લાગે છે તો હવે તળ ઉંડેરું ઉતાર વાયમાં સાંગણી નાખી બે હાથ ઉંડેરું ખોદી નાખો તો નવી સરવણી ફૂટશે પણ પાકા પાણાનું તળ તોડવું શી રીતે સાંગણીનું પાનું એ ભાંગી જાય એવા કારમીનને કાપવા કેમ દાળ ધરબીને ટેટા ફોડો સાપર જઈને પોટાશ લઈ આવો પેલા માંડળને કોઈ ટેટા ફોડજો બચારો તારે લીધે ઠૂઠો થયો હવે માંડળ ગેટ ના ઘર ખરીદાર મંડાવવાનું છે કે ના હો મારે એવી પ્રોજન ન પોહાય ખોટી વાત આ ઠૂઠા માળામાં મોહી પડવા જેવું હોય શું બળ્યું છે અહીંયા તમને હજી ખબર નથી માંડળજે મારી સૈપડી તો તમારી ઉપર વારી ગઈ છે ઈ તો કીએ છે કે એક હાથે શું બે હાથે ઠૂંટો હોય તોય હું પરણું હમ કોણ છે અક્કલની બારદાન વારે માંડળજે આટલું કીધું એટલી વારમાં પરણવાનું કેવું મન થઈ ગયું જોયું ને એમ કઈ એનું નામ નહીં કહેતું દાગ્યો તો જાણે માંડર જેટ નું પૂછડું દાગ્યો સવાર નો ભૂખ્યો હશે તે રામ ભરોસે માંથી લાડવા લઈને ખવડાવે એટલે આ તો મહાનિયા લાડવા છે લોટ પાણી ના લાડવા બીજું કઈ ન મળે મહાણિયા લાડવા માંથી એલચી નો સ્વાદ નખાતો છે ક્યાંય પણ મારા ડાઘિયા ને આવા લાડવા બહુ ભાવે લ્યો હાલો ઝટ ચાર પાંચ ટોટા ફોડી લઈ અબ ઘણી સિંજાતાનું થશે હવે કાલ હવારે વાત ડાબે ખૂણે અડધી સી પર રહી ગઈ છે ઈ ઉખાડી નાખું એટલે નિરાત
दारू धरवी आवो जो टोटो फड़वो छे ये फटाया ने खोपड़ी ना चूरे चूरा करी नाखे शार्दुलियो क्यों Ha 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 ha
गोबर वावा हतो ने संतुए वार सड़गावी दी थी ने भड़ाको थई गयो रामखोर वार ते सड़गावी अने संतु नु नाम ले छे गोबर रे संतु आज बपोर सारी पेठ वढ्याता सुका मने शी खबर पण शार्दूल नी कई वात निकली थी इमा थी वढ्याता अरे शार्दूल ने तो जईने जेल मा बैठो छे ई जेल मा गया मर नी वात निकली थी नी मा थी बे वर बहु लड़ी पड्या मर नी वात हां आपणे घेरोड़ी पो करो तो ने संतु लादो सूडलो भरवा दरबार नी डेलिए गई थी तयो नी वात शार्दुलिये संतु ने रोकी राखी थी खोटी बात मारे सग्गे काने सांभळी वात खोटी संतुए कीधु सूंडलो भरवामां असुरु थई गयो तो एटले रोकाई थी अने गोबरे कीधु सूंडलो भरवानो बानो काढी शार्दुल भाने ओडे जाणी जोईने बेठी रही थी खोटी बात हुं जे भाभी हंदुए जाणे छे पूजो मारी वात मान्यामां न होती होय तो एटले तो संतु शिया बिया थई गई અને પછી તો ગોબર એને પરોણે પરોણે સમોળી નાખી ઈ હંતીએ દાસ સંતુએ ગોબર પર કાઢી વાટ સળગાવી દીધી ભડાકો કરી નાખી ના પહેલા ડફેર તે વાટ સળગાવી અને હવે તારું આર પેલી પારકી ઝડી પર ચડાવ હાદા પટેલ માંડણિયા રે હુંકામે તમે જીભા જોડી કરો છો કાસમ પહાય તો એને કડી પહેરાવા આવે છે પહેલા પ્રથમ ગોબર ને વાવ માંથી બારો કાઢો ક્યાં ગયો ઓલો માંડણિયો આયો આયો હજી લગન તમે એનો સૂટો મેલ્યો છે આ વાત ઠેકીને વયો ગયો વાત તો ભાઈ ઈ કાડબુખાને જાળી રાખીને મારે હવે કયો લાભ કાઢવાનો છે એને તમે હવે સૂર્ય ચડાવો તો મારો દીકરો મને થોડો પાછો મળવાનો છે મને તું કાળો કરી જાય
અરે મારી ને ગોળ માં બંધાયેલો હું હા અને મારી જડી ને બે જીવી કેનારી બે ઢોકડા ની કણબણ કોણ હું નથી તું ગામ કે ઠાકર ના ગામડા જેવી મીઠી લાગે એ તો વાજવારી કાકી ને પગ હેઠળ વેલો આવશે ને તઈએ ખબર પડશે મારાથી હવે આ ગામ માં ઢેર પચેતા નથી ખમાતા તમને મારા માં વિશ્વાસ છે કે ગામ માં આ કળજગ માં વસવાસ તો કોનો કરાય સગા પેટ ના જણા નો વસવાસ કરવા જેવો જમાનો નથ એટલે તમને મારા વેણ માં વસવાસ નથી પણ ગામ ના માના બોલે ઈ હાચું માનો છો બાપુ હંદુય માનવું પડે વાણી બોલે જાણી વાણી બોલે જાણી બોલનારા હંદાય કેમ કરીને જાણી આવ્યા ઈ કઈ ભગવાન થઈ આવ્યા છે મારો ને મારા ધણી નો વ્યવહાર જાણનારા છે કોણ તો પછી હવે તારો ધણી જ પંડે આવીને સાચી વાત કહી જાય તો થાય મહાણે ગયા મરગા એમ બરકા ભેગ્યા પાછા આવતા છે હવે તો હું જ પંડ્ય માણ ભેગી થઈને મારા ધણી ને પૂછ્યો તો તમને ધરપત થાય તારે હું કામ માણ ભેગું થવું પડે તું તારે એને મૂળાને પાંદડે મજા કરલી જે માણા આડો નડતો તો એને તો તે વધેરી નાખ મેં વધેરી નાખ્યો અરે દાદા આવું બોલતો તમારી ઉપર આ કાર નથી તૂટતું તમારા કાલજા લોહી ના છે કે લોઢા ના ઉપર બેઠો છે એ હજાર હાથ વાળો તમારો જવાબ નહીં માંગે એ ચમકુવાઉ આ ગામ માં ગોકીરો શેનો થયો ખસીસુ ગામ માં બાર વટિયા તો નત કર્યા ને તો કે છે કે રગા બાપા ને એના ગીરજા ને કોક મારે છે કોને આ બુકરો નો બોલાવી દીધો ઓય રે લે કોણ હતા માથા ના ફરેલા ઓય વાડી આ ઈ રામ ભરે છે વાલા ઓય રે એલા રે વાજુ એ વાજુ એ વાલી બા બાટલી ના કાચ ઘરી ગયા લાગે એ વાજુ ઓય વાડી રે ઓય ઓય ચૂલો ભરી કોદી ની હળગે ઘણા થી ગામ ના લોકો ને તાપ આય પણ આ ગામ મારે મારી લેણા દેણી પૂરી થઈ ગઈ લાગે કેમ કરીને સાપર જબાની દેવા જશો ગમે એ થાય સુગાડે બેહી ને હું સાપર તો પોગીશ જ ઘેર નહીં રે જાન જોગ માં જશે અટાણે તો ધૂળી નું સંકટ ધોઈ થી ચડ્યું છે ગામની બહુ દીકરી માટે ખોટો હાર ચડતો હોય અને હું મારા વોટ છીવી રાખું તો તમને પાતક ચડે તંતુ એકલા ટીહા વગડ્યા નહીં ગામ આખરી દીકરી છે અને સતી જતી ના સિલ ની રક્ષા કરવી એ તો મારો ધર્મ છે અને એ ધર્મ હું ચૂકું તો આ બ્રાહ્મણ નું ખોળ્યું લાગે બહુ વાયડો છો છો ને તો ભૂહી નાખીશ ઘર નો દીકરો તો આવી જશે પડમાં એટલે એકબીજાને પાણી માપી લઈએ મારી હામે હું કરીશ તો ફૂંકી મારીશ અરે મને મારી નિશાનબાજી ની પરીક્ષા કરવાનું મન થયું છે અને ભણનો દીકરો હોય ને તો આવી જશે ભરી બંદૂકે પાણીમાં ભરી જનોઈ ના તન તાતણી મને દયા આવે છે તો લે ઉતારી નાખા તો તાતણા અને મરત નો દીકરો તો મોડા હળવાવીશ માં સંતુ માથે નું કલંક ભૂવા હું ન જાઉં તો મારું જીવતર લાજે હોય ઊંટ મરવાનું થાય તો એ મારવા ઢાળું મોટું કરે પંડે ભલે ને એકલો મોટો પણ આ તો ભેગા ભેગા ઓલો જુસમાં ગાચીને મારશે ઈસત ને દિવસ સાથે વધુ વેર છે
મારી હળવે હળવે હંકારે મારું ગાડું ભરેલ ભારે મારું ગાડું ભરેલ ભારે હરી હળવે હળવે હંકારે મારું ગાડું ભરેલ ભારે મારું ગાડું ભરેલ ભારે મેં તો લગામ દીધી હાથ હરીને હરી ચાહે તો પાર ઉતારે હરી હળવે હળવે હંકારે મારું ગાડું ભરેલ ભારે મારું ગાડું ભરેલ ભારે ભાઈ રે ભાઈ રે ભાઈ રે ભાઈ રે કાયાની કોઠીમાં કૂડા કરતુક ઠાસ ભરેલા છે અને કોઈની આતરડી બાળે એવા અવગુણ ઉર ઉભરેલા છે હે કાયાની કોઠીમાં કૂડા કરતુક ઠાસ ભરેલા છે ને કોઈની આતરડી બાળે એવા અવગુણ ઉર ઉભરેલા છે કઈ કંકર કઈ કુસુમ કાંટને પેટનું પાપ પુકારે હરી હળવે હળવે હંકારે મારું ગાડું ભરેલ ભારે મારું ગાડું ભરેલ ભારે દેવની ડેલી દૂર નથી કઈ કરણી કરેલ કઈ દે અને વધ્યું ઘટ્યું કઈ પુણ્ય હોય તો પંડેને કાજે દઈ દે હે દેવની ડેલી દૂર નથી કઈ કરણી કરેલ કઈ દે અને વધ્યું ઘટ્યું કઈ પુણ્ય હોય તો પંડેને કાજે દઈ દે હે સપના દેવી મૂડી નથી જે આવે હારે હારે હરી હળવે હળવે હંકારે મારું ગાડું ભરેલ ભારે મારું ગાડું ભરેલ ભારે મેં તો લગામ દીધી હાથ હરીને હરી ચાહે તો પાર ઉતારે હરી હળવે હળવે હંકારે મારું ગાડું ભરેલ ભારે મારું ગાડું ભરેલ ભારે ભાઈ રે ભાઈ રે ભાઈ રે ભાઈ રે ભાઈ રે ભાઈ રે હવે તો ડેલી બારું નીકળ્યું નીકળાતું નથી સ્વસપના મારા નાકું વળો તોય ભ ભારે થઈ પડ્યું છે પાણી ભરવા જાઉં છું ને કુવે પાણીયારીઓ મને પૂછી પૂછી ને પીખી મારે છે ઈ પૂછ નારીઓને ને પીખી નાખ નારીઓને જરા મારી પાસે મોકલ્યો ને તો હું હરકો કરીને જવાબ દઈશ ખબર પડશે કે જવાબ દેનારી એક જડી થી તો લાજ શરમ મેવે મેલી છે એટલે જટ કરતોક ને જવાબ દઈ દે ને તને કઈ થોડી ઠુમર ના ખોડા ની સોના જેવી આબરૂ સાચવવાની ચિંતા છે ને તમે ગામ આખામાં ગોકીરો કરીને ઈ સોના જેવી આબરૂ કેવી સાચવો છો ઈ હું જાણું છું ચીભડો બહુ વધ્યો લાગે છે લાગતી નથી ને માથે થી ગાજે છે હું શું કામ લાજુ મેં કઈ કાળું કબાળવું કર્યું છે મેં કઈ જાણું છે નાળું કર્યું છે ચીભડો વધ્યો છે એટલી બોલવે શુરી પુરી છે ચેને ને લાત ને ને કાચું લાત લે હાલ ચિરામણ કરી લે નથી ખાવું ચુકામે નથી ખાવું નથી ખાવું ક્યાંથી ભાવે સાદુરભા દેવાની ડેલીએ સાત ભાતની સુખડી જમ્યાવેલી છે અહીં ગરીબ ઘરનો સુકો રોટલો ક્યાંથી ભાવે આના કરતા તો સાદુરભા ભેગી જન્મ તપમાં સથવારો પુરાવા ગઈ હોત તો તું સુખી થાત અને અમારા
नंदवा तो रही जा क्या पवना पाप भोगवा बाकी रही गया से क्या वा माणा हारे पनारा पड़े कौन जाने कौन हा पापे विचो वेठवा ना वारा आवे कि तमे मने एकली मुकी ने हाल ही निकल बार बार वर्ष ना वाणा वाया तो फरी तान वेड़ा ना थे आप तो जीव के जीव मुआ जीव कड़ाई गु हाथे करी ने एम नु आड़त नु पोतरो बाळवो पड़ी अने हवे रोज रात्रे उठी ने मारे सोल ले भराय छे मारी ने के छे के जीव ते जीव मारो श्राप क्या करी नाख्यू पोतरो कड़ी ने एने तैन दीधो ये मारे रूवे रूवे एनी चार लागी थी फेरो पड़ो दीपसर नो फेरो टळ्यो मारा बाप ये पाप पुना पारखे लगाना क्या भगवान ना दिखरा थे वा
નેલા વે તમે ક્યાં ધર્મ રાજા નો અવતાર છો તે કોકના પાપ અને પુણ્ય પારખા લે છો અને દીકરી અપમાન લોહાનો માની જા આવી દાંડારી કે થામા કામના વાળાનો બોલવું ગણકારમાં ને મેં આખરી પરીક્ષા દે વદે બેટા અઘર બાપાએ દાખલા વગાડીને કીધું છે કે કળામાં હાથ પોડનારીએ કોઈ પાપ નહીં કર્યું હોય તો ધગધગ તૂટેલેના આંગણાને અડશે નહીં સાચમી આચના હોય હાથ પોડનારીના સચ સાચા હશે તો મેલડી માં એની રક્ષા કરશે દીકરી કળજગમાં કોઈ મેલડી આડા હાથ દેવા નવરી નથી બેઠી ફળફળતા તેલમાં હાથ મળીને ભળતું થઈ જાય નહીં થાય નહીં થાય મેં સામે હાલીને હાથ પોડવાનું કહ્યું છે હવે પારોતા પગલા ભરું તો મારા દશમંત રાજી થાય ને ઓલું કાળું કળંક કાયમનું થઈ જાય ના 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 હવે તો ભગવાને ભરો હે મેલડી માનો કોપ ઉતારવો જ રહ્યો દાગીયા પર શું કામે ડાજ કાઢો છો ઈ મૂંગા જીવ ઓછું સમજે છે કે અટાણે ન રોવાય પહેલું બાળક આવ્યું
दीकरानी दीकरी ने मारे हाथे अंतिम संस्कार करे रणवाती शू बने मैं दारू पी जानी जो ने गोबर ने गुड़ी नाखो छे आता मरू मातू मरो तो मारा जीव ने निराता है आता आता सॉन्ग 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 ऐ तो बग भगत से बग भगत मालू अपना हर जगह तरह तो झड़प करी जाए जो जो तो खरा इला आ संतु ने हाथे केदी रोटला घड़ावा संतु मारी मान ठेकाने छे मोड़ू संभाले बोल जे ले जाओ मुंगा जी भगवान ने घेर की आवरता लांबी लखावी ने आवी कि आपने हाथे तेरी केम तो की ओ माँ रे मुगी मली माँ वाला जरे बहुत ही आ घर में अंदर पानी लखा लागे ये बने वगड़ा मार की आ घर ने उम्र पाचू सुखा मारे ले लो काकी माँ लाल जट पाचू लाल जट आ केम करता पाची अभी भगवान ने मुकली है बस भगवान जी वाड़वा माँ ऊपर हजार सात माँ हवे तो मने नु मोड़ी जोआ दे मोड़ा जोआनी होगी રાજતી નથી ને માથે થી ગાજા હવે થાલા આપણા થાવમાં કાકી એની મારે થાનને મેલો બે ઘૂંટડા પેટમાં જાય તો દિલમાં કાટો આવશે માંડન કાકા હવે મારી જડી ની લાજ તારા હાથમાં છે જડી તો મારી માં જડી બેન તરખી કાકી તો ઠીક કાકા તારી સિવાય આ વાતની જાણ બીજા કોઈની નથી ને જીવાડનારી ને જીવાડી છે तो हवे ही नहीं हत्या नहीं करूं पर आ घर में थी ने जट आगे करनी पड़े केम करी नागी काट शो काकी आ तो मुंगा पहु जो परवश माडल गगा मारी जड़ी ने लाज रात तारो पाड़ बहु बहु नहीं बोलू तुम तुम्हारे बेफिक्र रहो काकी जड़ी बहन ना जूता ना दाग नहीं लागवा दी आ छोकरी ने कहा आगे ले जाऊं छो क्या सोड़ाव्यू छे मारा छोकरा नु मोटू मने ज नहीं देखा ઊંઘીશા કડીવા મગજ તપી ગઈ છે થાકી ગઈ છે બહુ બોલીશ તો સુવાન નહીં થાય લાવો મારો છોકરો મારે એનું મોઢું જોવું છે બોલો ક્યાં સંતાડ્યું છે આ શું છોકરા વાત માંડી છે સંતુ તું કેમ સમજતી નથી હજી નાની કઈ ગીગલી છો મારા પડખામાંથી કોણ ઉપાડી ગયો મારા છોકરાને લાવો છોટ પાછું મારે એને ધવડાવું છે ले गो मैंने उठा बना चुका
बोल क्या संताड़ियों छे मारू छोकरू बोल क्या मेलियों छे पटारा मा कोठी मा मेरा मत है खबरदार जो कोई है, मैंने वक्त सभी अली, मारू छोकरू क्या हे, तू चोराई गई। मारू छोकरू सतीमा ने थानक के मेलू छे संतु ने थानक के पुगाड़ो संतु 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 हाल मारी सतीमा ने थाना खे मैंने मारो बाड़क मरसु हाँ हाँ सतीमा जरूर आपसे हट जानो जान માનતા ફળી છે સતી મને છત્તર ચડાવું છે સારી પટ મોટું છત્તર ઘડાવજો જરાય લોભ ના કરતા મને માંડ કરીને મારી છોકરી જડી છે સતીમા સતીમા મારો બેર ખોલાવો જગ જગ સતીમાને સંભાળી લો આજે તો બહુ મજાનો સુકનવંતો સોળો આવ્યો મને દેવસી સોણે ભરાણો સતીમાએ મને હૈયારી આપી હતી કે દેવસી મરી નથી ગયો પણ ઓલા કામેશ્વર મહારાજે શાસ્ત્રના ઊંઠા ભણાવી ને આપણને ભડકાવી માર્યા અને અડદના પુતળાના શ્રાદ્ધ સરામણા કરાવી નાખ્યા તે ભલેને કરાવી નાખ્યા એમાં શું બગડી ગયું અડધી ગુણ અડસ કે બીજું કાંઈ આજ કાબરી ના છોડશો માં કેમ ભલા તે આજ અક્ટો પાડ્યો છે અમારે ગોવાળ ને વરી કેવા આપતા પણ આજે ઓજત બે કાંઠે છે ટીકા ટીકના ઘોડાપુર ગુગવે છે મેઘો મન મેલી ને વસો છે પણ આ તો બે વરણ નું હાથું વાર્યું ઉજમ ભાભે અમે જરા મેલજો તીખારો કોઈ મૂલી મજૂર ઉભર તારા ધ્યાનમાં છે કોણ સાલ આપણે સાથી રાખો છે અટાણે વાવણી ટાણે કોણ જડે મૂલી મજૂર ઉભર હંધા એ મોંઘા મોંઘા કે સોંઘા તારા ધ્યાનમાં હોય તો એમ રાખજે એ હારું બાપુ અધવચ કા તૂટ્યો એક તારો રે અધવચ કા તૂટ્યો હાલી નિસરો પારકા સરવારી
સજનો નો સાંભળ્યો સદવારો અને વાવણી ના દિવસો પાસે આવી રહ્યા છે, હવે શું કરશું? જો ઓલિયા માર્ગી બાવા શેડે શેડે આવે છે, ભૂતેશ્વરની વાડીમાં રોકાણા હતા ના, ઈ મહેલ જ લાગે છે. ગાવા વાળા તો ગાયા કરશે, આમ ડગલે ને પગલે બાવા સાધુઓને સાંભળવા ઉભી રહી આખા ખેતર માં ઓરણી કરતા છાજ પડશે ને તોય આરો નહીં આવે. એ જાચક જોગતાઓને શું ચિંતા, આપણે તો લોહી ને પાણી એ કરીને કણકણ વાવવાના ને એમાંથી જતન કરીને કરશી ઉગાડવાના. એ જાચક તો ચીપીઓ ખખડાવતા ને જે સીતારામ કરીને તૈયાર રોટલા જમી જવાના. આ લીલુડી ધરતી, આ માનવ મેળો, ઘરનો છાયો, ઉનો નો રોટલો ને અંતર નો ઓટલો, આ ધરતીની માટી, એ જ મારો ભગવાન અને એ જ મારું કાર્ય. હવે મને એમાંથી સંભળાય છે મોક્ષ ની કરતા. ભાઈયું, મારા મનનો પાઠ તો લીલીછમ ધરતી છે, એના પર ઘોડાપુર મોલ લેરાશે, ઈ પાઠ નું લીલુંછમ પાથરું થશે અને એને માથે જોત ટકાવવા મારે મંત્ર ભણવાની જરૂર નથી. આ ઉભી જીવતી ને જાગતી સદાય પ્રગટ એવી જળથી જોતું. જરા કાગેરું ઓળશે. હલો સત્યમાને ખેતરે, આ આદા પટલ નો દેવસી પાછો આવ્યો. એ જોગી ની જમાજ માંથી ભેગ ઉતારી ને પાછો આપણી ભેગો રેવા આવ્યો. બેટા દેવસી,
સતીમા ના પ્રતાપે આપણા ઘરની મનખા ફડી. ગોબર પાછો ત્યાં કરે એની જડી ખોવાઈતી, એને સતીમાએ ગોતી દીધી. અને બીજો ખોવાણો તો તું, તને પાછો ગોતી દીધો. હાલ 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 ખેડૂતને